રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં વિવાદ વકર્યો છે. 22મી ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારી. અમદાવાદમાં સંમેલનને લઈને વિવાદનો વંટોળ વધ્યો છે. સમાજના આગેવાનોને સાથે રાખીને સંમેલન યોજાશે. ત્રણેય સેનાની વિવિધ પાંખોને સાથે રાખીને યોજાશે સંમેલન. રાજ્યમાંથી સમાજના આગેવાનો હાજરી આપે તેવા પણ પ્રયાસ. તો રાજકોટમાં ક્ષત્રિય સામને લઈને મોટા સમાચાર. ક્ષત્રિય સમાજમાં વિવાદ ઠારવાના બદલે દિવસે ને દિવસે વિવાદ વકરતો જઈ રહ્યો છે. આગામી 22મી ડિસેમ્બરના રોજ સમાંતર સંમેલન યોજવાની તૈયારી. રજવાડા છે, સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય બરાબર, એમને મંચ ઉપર બેસાડવાના હોય, એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય, નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય. આ લોકોને કંઈ ખબર પડતી નથી, વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે. પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે, એટલે એ બધું હોવું કંઈક થયું હોત એવું તો કંઈ ત્યાં એજન્ડા જ નહોતું. હવે મહેરબાની કરીને નોખા નોખા મંચ બનાવો છો અને સમાજના તમે ભાગલા તમે ખુદ જ પાડી રહ્યા છો અને પછી તમે અમને બધાને આંખે કરો છો, પછી અમારે બોલવું પડે છે. તો આ લોકો અંદરો અંદર બાજે જ છે, બીજું કાંઈ નથી ને. આ લોકોને વ્યક્તિગત પોતાનો સ્વાર્થ છે, સમાજને કોઈને પડી નથી સમાજની બરાબર. એ લોકો એમ કહેતો હોય કે અમે સમાજ એકતાની હવે ભાઈ રહેવા દો. આગળનું હવે અમારી જે છે રણનીતિ, એ અમારે કરણી સેના, બધી જ કરણી સેના, આમાં એવું નથી ભાગલા અને કોઈ પણ સંસ્થા, સમાજની બધી જ સંસ્થા અને બધા રાજકીય ભાઈઓને પણ આવવું હોય તો એને પણ આવકાર્ય છે. આ જે સંમેલન થશે અમદાવાદમાં 22 ડિસેમ્બરે, એ સમાજનું સંમેલન હશે, કોઈ એક સંસ્થા નહીં, કોઈ એક વ્યક્તિ નહીં.